જાન્યુઆરીથી લઈને ઓગસ્ટ 2020 સુધીના મહત્વના કરંટ અફેર્સની ઈબુક છે મિત્રો, પરચેસ કરવા ઈચ્છતા હો તો માત્ર 90 રૂપિયાની અંદર છે આ ઈબુક આપ પરચેસ કરી શકો છો, જેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આ ઈબુકમાં ટોપ 1249 વનલાઇનર ક્વેશ્ચન છે, તેની સાથે સાથે મિત્રો આપને 300 સાયન્સ ક્વેશ્ચન પણ મળી રહેશે. તે ઉપરાંત છે જુલાઈ અને ઓગસ્ટના મહત્વના કરંટ અફેર્સની ઈબુક છે આપ પરચેસ કરવા ઈચ્છતા હો તો આપ એ પણ પરચેસ કરી શકો છો, જેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈ આપ વધુ માહિતી છે એ પ્રાપ્ત કરી શકો છો. નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં સપ્ટેમ્બર ટોપ વીકલી કરંટ અફેર્સ જોઈશું. વિડીયોની શરૂઆતથી અંત સુધી જોશો, કારણ કે વિડીયોના અંતમાં એઝ યુઝ્યુઅલ મેં આપને એક પ્રશ્ન પણ પૂછેલો છે, જેનો જવાબ આપે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનો છે. ને મિત્રો, વિડીયોની PDF ફાઇલ માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરશો, જેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. શરૂઆત કરીએ મિત્રો આજના વિડીયોની. સૌથી પહેલો પ્રશ્ન, તાજેતરમાં NSDના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? પરેશ રાવલની. NSDનું પૂરું નામ જણાવો. નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા. નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાની સ્થાપના ક્યારે થઈ હતી? ઈસવીસન 1959માં. તાજેતરમાં ઉત્તર પ્રદેશ સરકારે કયા એરપોર્ટનું નામ ભગવાન શ્રીરામના નામ પરથી રાખવાની જાહેરાત કરી છે? અયોધ્યા એરપોર્ટ. ઉત્તર પ્રદેશ રાજ્યની સ્થાપના છે ક્યારે થઈ હતી? 24 જાન્યુઆરી 1950ના રોજ. ઉત્તર પ્રદેશના મિત્રો વર્તમાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને દિનેશ શર્મા. રાજ્યપાલ કોણ છે? આનંદીબેન પટેલ. હાઈકોર્ટ છે એ આવેલી છે અલ્હાબાદ ખાતે. ઉત્તર પ્રદેશ હાઈકોર્ટના મુખ્ય જજ છે મિત્રો કોણ છે? ગોવિંદ માથુર. તાજેતરમાં કયા મહિનાને રાષ્ટ્રીય પોષણ માસ તરીકે ઉજવવાની જાહેરાત માનનીય નરેન્દ્રભાઈ મોદીએ કરી છે? સપ્ટેમ્બર મહિનાને. તાજેતરમાં સી પ્લેન યોજના ક્યાં શરૂ કરવામાં આવી? ગુજરાત ખાતે. વર્લ્ડ કોકોનટ ડે છે ક્યારે ઉજવવામાં આવે છે? 2 સપ્ટેમ્બરના રોજ. તાજેતરમાં કેન્દ્ર સરકારના કયા મંત્રાલયે 118 ચાઇનીઝ એપ પર પ્રતિબંધ મૂક્યો છે? ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે. આઈટી એક્ટની કઈ કલમ હેઠળ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય દ્વારા 118 ચાઇનીઝ એપ પર પ્રતિબંધ મૂક્યો છે? તો મિત્રો કલમ છે 69 એ મુજબ. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં લેબનોન દેશના નવા વડાપ્રધાન તરીકે કોની નિમણૂક કરવામાં આવી? મુસ્તફા અદીફને. તાજેતરમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ બાળકોના આરોગ્ય અને પોષણ અંગેનો કયો રિપોર્ટ છે જાહેર કર્યો છે? સ્ટેટ ઓફ યંગ ચાઇલ્ડ્સ ઇન ઇન્ડિયા. રાષ્ટ્રીય શિક્ષક દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 5 સપ્ટેમ્બરના રોજ. તાજેતરમાં યોજાયેલ 48મી વાર્ષિક વર્લ્ડ ઓપન ચેસ ટુર્નામેન્ટમાં કયા ભારતીય ખેલાડી વિજેતા થયા? પનીરસેલ્વમ ઇનિયન. તાજેતરમાં જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ વહીવટી સરળતા માટે કયું પોર્ટલ લોન્ચ કર્યું? સ્પેરો નામનું પોર્ટલ છે મિત્રો લોન્ચ કર્યું. આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 8 સપ્ટેમ્બરના રોજ. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાના મુખ્ય સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? IAS નીતિશ્વર કુમારને. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં ICC T20 રેન્કિંગમાં પ્રથમ સ્થાન પર કઈ ટીમ રહી છે? ઓસ્ટ્રેલિયા. તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સિરામિક ઉદ્યોગને ગેસ બિલમાં કેટલા ટકા છૂટ આપવાની જાહેરાત કરી છે? 16%. તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કયા એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે? નોબલ શાંતિ પુરસ્કાર માટે. તાજેતરમાં ICC T20 રેન્કિંગમાં પ્રથમ સ્થાને કયો બેટ્સમેન રહ્યો? ડેવિડ મલાન છે એ કયા દેશના ખેલાડી છે? ઇંગ્લેન્ડના. તાજેતરમાં બોલિવૂડની કઈ અભિનેત્રીને ગૃહમંત્રાલય દ્વારા Y+ સિક્યોરિટી આપવામાં આવી છે? કંગના રણાવતને. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ કરનાર પ્રથમ રાજ્ય છે મિત્રો કયું છે? હિમાચલ પ્રદેશ રાજ્યના રાજ્યપાલનું નામ જણાવો. બંડારૂ દત્તાત્રેય. મુખ્યમંત્રી કોણ છે?
જયરામ ઠાકોર, ચીફ જસ્ટિસ લિંગમ્પા નારાયણ સ્વામી. આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં 100 ગોલ કરનાર વિશ્વના બીજા ખેલાડી છે મિત્રો કોણ બન્યા છે? ક્રિસ્ટિયાનો રોનાલ્ડો. જીવન વીમા કંપની બજાજ એલિયન્સના નવા બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? આયુષ્યમાન ખુરાના. હવે મિત્રો વિડીયોના અંતમાં આપને એક પ્રશ્નનો જવાબ છે મિત્રો આપણે સત્વરે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનો છે. તો મિત્રો આજનો પ્રશ્ન છે, 71મા વન મહોત્સવ નિમિત્તે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કેટલામાં સાંસ્કૃતિક વનનું લોકાર્પણ કર્યું? 71મા વન મહોત્સવ નિમિત્તે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કેટલામાં સાંસ્કૃતિક વનનું લોકાર્પણ કર્યું? મિત્રો પ્રશ્નનો જવાબ છે એ સત્વરે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. હજુ સુધી મિત્રો આપે ઓગસ્ટ મહિનાના કરંટ અફેર્સનો વિડીયો જોયો નથી તો તેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, ત્યાં જઈને ઓગસ્ટ મહિનાનો મંથલી કરંટ અફેર્સનો વિડીયો છે મિત્રો આપ જોઈ શકો છો. ખૂબ ખૂબ ધન્યવાદ.